નમસ્કાર દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં ફરી પાછો આપનું સ્વાગત છે હું દર્શક પટેલ આપ સૌને પાછો આવકારું છું અને આજનો મારે ટોપિક લેવો છે હસતા હસતા એ છે ખોરાક શુદ્ધિ આજનો ખોરાક શુદ્ધિનો આપણે વાત પણ કરી એનો મારે તમને જીવતો જાગતો દાખલો આપવો છે સાહેબ હે ખોરાક શુદ્ધિનો મારે તમને જીવતો જાગતો દાખલો આપવો છે સાહેબ અને એમાં એવા એવા દાખલાથી તમને મજા કરાવીશ કે તમને એમ થશે કે નહીં ખોરાક તો જીવનમાં શુદ્ધ જ હોવો જોઈએ જેટલો ખોરાક શુદ્ધ હશે એટલું તમારું ચારિત્ર વ્યક્તિત્વ પ્રબળ અને પ્રબળ બનતું જશે સાહેબ આ માણસ મહાપુરુષની નિશાની છે સાહેબ કોઈ પણ મહાપુરુષ હશે એનો ખોરાક તમે જોઈ લેજો શુદ્ધ શુદ્ધ અને શુદ્ધ જ હશે એ ગમે ત્યાં પાણીપુરી ખાવા ઊભા નહીં રહી જાય આ આપણા આપણા બાયું પાયું ગમે ત્યાં જાય ગમે ત્યાં આવે અને ખોરાકમાં કાંઈ શુદ્ધિકરણ નહીં સાહેબ હે આજનો બાળક જે છે એની યાદશક્તિ ઓછી થઈ એની પાછળનું કોઈ કારણ હોય ને તો એ ખોરાકની અશુદ્ધિ છે સાહેબ આપણે આપણા બાળકને કંઈ પણ વસ્તુ ના ખવડાવી શકીએ સાહેબ આપણે ભલે અત્યારે સવારની ચા પીએ આપણું બાળક અત્યારે કદાચ સૂતું હોય તો સૂતું હોય ત્યારે ઉઠે તો એના અંતકરણનો વિચાર પેલા કરજો એના ટકાવારીનો વિચાર પેલા ના કરતા સાહેબ એના અંતકરણમાં શું પડ્યું કારણ કે ટકાવારીથી મહાનતા નહીં પણ અંતકરણ જો સારું હશે ને તો મહાનતા ચોક્કસ મપાશે સાહેબ આ મારો વ્યક્તિત્વ દાવો છે સાહેબ મહાન ચોક્કસ થશે તમારો દીકરો અને એની મારે જો વાત કરવી હોય તો મહાભારત મહાભારત તો કાંઈ દૂર નથી બધાને ખબર હશે હા કેમકે હવે તો ઘરે ઘરે મહાભારત થાય છે હા એવા એવા મહાભારત થાય ભાઈ ભાઈમાં ડખો

મારે આ ભાવ નથી કાઢવો એની હારે જજ કે પણ માડી આ તમારો ભાવ તો નીકળી ગયો હવે કયો ભાવ કાઢવા એ તું દર દહી નો થાબા વધો કઉ છું મારે કઉ છું એની ભેગો ભાવ નો નીકળે જઈ તઈ મને કવરાવ્યા બહુ કરે છે મેં પણ માડી થયું હું પણ એ કે મારે જે કહેવાનું હોય ને એ હું કહું પછી હું હું મજા આવે એમ કેતી હોય તો સાંભળે ડારો દઉં ને તો કાનમાં ભૂંગળા કાઢી નાખે રસ મારો રહ્યો મારે કોને કહેવા જવું લે આવું કરે લ્યો ને હા અરે ડોશીનો તો હું વાત કરવી એ ચોરે બેઠી બેઠી જે ખીખલ મીખલ કરતી હોય હા એમાં અંતાક્ષરી રમે ક્યારેક ક્યારેક તો હે એમાં ડોશું ડોશું એનો પોતાના દિવસો યાદ કરે એકવાર હા કે કાંતા હ હા હા મારે ભાઈ નાના હતા તય કેવા રૂડા લાગતા નહીં અત્યારે જાણ્યા રામાપીરનો ભાલો ખોડ્યો ભાઈ એમ ખોડાણા અને ખોડાણા ભાઈ કાંઈ હું વધવા નો દીધું લ્યો આવી એવી બા બેનો વાતો કરે હો હા અને ઓહો હો હો તોય તો રાજેશ ખન્ના નરેશ કોંડિયા એટલે એવા 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 કૂપડો ફૂટેડોશ્યું ને એને એમ થાય કે આપણે વેલ્યુ વજાવી હા ડોશી આ આ આ અત્યારના બેનો હારા કપડાં પહેરે તો ડોશીથી ન જોવાય એ કે ગમે એમ સક્કર કર સક્કર મકર કર ત્યુ ક્યાં હાલી જાય છે પણ એને મુદે બળતું હોય આ કે આ આ આ જમાનો સુધરી જો હવે કહું છું જમાનો તો હવે જીવવા જેવો આવ્યો છે હે કોઈ પણ વસ્તુની ખામી નથી સાહેબ હવે જમાનો હવે ટકોરલા જેવો આવ્યો સાહેબ પણ જીવતા આવડે તો સાહેબ હે આ મોબાઈલનું અવડું એવું બટકું છે કેટલી વસ્તુ કરી શકે સાહેબ એ માણસનું ચરિત્ર બગાડી પણ શકે અને સુધારી પણ શકે માણસ કેવું કેવું ખોલે છે એ એ એ બહુ જરૂરી છે સાહેબ હે અત્યારે કોઈ પણ માણસ પોતાના છાતી ઉપર હાથ રાખીને કહેજો કે તમારા મોબાઈલમાં તમે જે પણ ડાઉનલોડ કરો છો જે જુઓ છો એ તમારું અંતકરણ કેટલા હદ સુધી બગાડે છે સાહેબ હે તમારા પપ્પા એમ કહે કે દીકરા મોબાઈલ દેખાડ અને મોબાઈલમાં એમ કહે હમણાં આપું થોડી વારમાં આપું ઈ બીજું ડિલીટ કરતો હોય હા હા આપું એમ ન આપી દે આ અંતકરણ બગડે છે અંતકરણને ઊંડાણપૂર્વક વિચાર કરજો અંતકરણ કોઈ નાનો શબ્દ નથી અંતકરણ એટલે તમારા હયાની અંદર અને હયાની અંદર તમારા વિચાર સાથે જે લિંક જોડાયેલી હોય છે જેથી તમારા કાર્ય સફળ અને પૂર્ણ થવાની દિશા ઉપર હોય મતલબમાં તમારો ધ્યેય આવે તમારા ધ્યેય સુધીના જે વિચારો હોય એને ગેરમાર્ગે દોરે તો તમારા આ વિચારો તમે કોઈ પણ ખોટું ડાઉનલોડ કરશો કે ખોટી વસ્તુ જોશો તમે તમારો ધ્યેય ચૂકી જશો સાહેબ સવારના પોરમાં એક નાની ફૂલ વાત છે પણ હવે મારે જે વાત કરવી છે એ તો ઓ હો હો મહાભારતની છે મહાભારત સુધી આપણે બધાએ પહોંચી ગયા છીએ તો એની બધી આપણને ખબર જ પણ હશે એમાં ભીષ્મ પિતામાં આ ભીષ્મ પિતામાં અખંડ બ્રહ્મચર્ય તમને પેલા પણ કીધું કે કોઈ પણ પુરુષ એમને મહાપુરુષ નથી થતો હે એ મહાપુરુષ થવા પાછળ એની મા હોય છે અને ભીષ્મ પિતાની ની જનની કોણ હતી ગંગા પોતે હતી એમાં ખામી શું હોય સાહેબ હે હવે મહાપુરુષ ભીષ્મ પિતા એનો ખોરાક શુદ્ધ સાહેબ હવે જો ખોરાક શુદ્ધ ની વાત મેં શરૂ કરી કે એનો ખોરાક અતિશય શુદ્ધ અને મારો મારોનું એમ કહેવાય બમણાટી બોલે યુદ્ધ ચાલુ થઈ ગયું પણ બે બાજુ એમ કહેવાય બેને શાંતિ નહોતી હા યુદ્ધ એમ કહેવાય ચાલુ થઈ ગયું હતું મારો મારો થતું તો આ બાજુ ભીમ ભીમને તો પકડવો પડ્યો આમ ગદા લઈને ફરવા મળે ભાઈ ખબર ન પડે ચા ઊભું રહેવું હા ફરવા મળે ફરવા મળે માર્યો જાય મારે જાય મારે જ જાય હા હા બધાને સપાટા બોલી જાય ચા સુધી મારે કે ખબર એ ન પડે કે આપણા એવા હવે ઊભું રહી જવાય હા દોડ્યો જાય દોડ્યો જ જાય ભીમ હા પકડવો પડે હા હા ખા તો એવું ને પાછું હા એટલે મગજ કામ ન કરે બધી વસ્તુની વાત આજે ખોરાક શુદ્ધિ ઉપર જ સાહેબ તમારા હાથમાં કદાચ ચાની ચુસ્કી હશે ને તો એ ચા બનાવતા બનાવતા પણ જો ખરાબ વિચાર થયો હશે ને તો તમારા મગજમાં ખરાબ વિચાર આવી શકે છે સાહેબ કોઈ પણ હા પેલા ઘરમાં સરસ મજાનો આ આ થાળ તૈયાર થતા અને કથા કેવી કેવી સત્યનારાયણની કથા થતી હે જે દિવસે કથા હોય તે દિવસે આપણે શીરો બનાવી કેવો સરસ થતો હે કેવો ભાવ ભળતો એનું કારણ શું કે એની અંદર ભગવાન ભળતા સાહેબ ભગવાનના ગીતો એવા એવા સરસ ગવાતા હોય અને સરસ મજાનું એમ કહેવાય શિરો બનતો હોય આનંદિત વાતાવરણ હોય એક બાજુ બ્રાહ્મણના શ્લોક ચાલતા હોય એ અને સરસ મજાનું વાતાવરણ ચાલતું હોય ઘરમાં અને એની વચ્ચે શીરો બને એટલે એની મીઠાશ કેટલી વધે જાય સાહેબ હે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતાય સુદા કુંવર કાન આવ્યા ભારો લાવ્યા આવા આવા ભગવાનના અદભુત ગીતો ગવાતા હોય એ ઘરમાં વાતાવરણ શાંત હોય ભગવાનનું પ્રાગટ્ય થાય એટલે સ્વાભાવિક છે સાહેબ તમારો થાળ ચોક્કસ અને મીઠો મધુરાશ બને સાહેબ અને એ પ્રસાદ ખાવાથી સાહેબ તમારું અંતકરણ ચોખ્ખું થશે જરૂર ચોખ્ખું થશે સાહેબ આ આ ભાવ ભળી જાય સાહેબ વાત આપણે કરતા હતા ભીષ્મ પિતામાના ખોરાકની તો જ્યારે યુદ્ધ ચાલતું હતું અને બે જણાને શાંતિ નહોતી એક બાજુ અર્જુન અને કૃષ્ણ કૃષ્ણને શાંતિ નહોતી બીજી બાજુ ભીષ્મ અને દુર્યોધન એમાં દુર્યોધનને શાંતિ નહોતી દુર્યોધનને એમ થાય છે કે આ ભીષ્મ પિતામાં ક્રોધિત કેમ નથી થતા કેમ કે ભીષ્મ પિતામાં ક્રોધિત થાય એટલે હા હા પાછળ કોઈ કાય ગવાજ નાખે નો રહેવા દે એવા હતા સાહેબ ભીષ્મ પિતામાં કોઈ નાની હસ્તી નહોતી સાહેબ પણ એ સામે પોતાના જોતા હતા અને અહીંયા અર્જુન એની સામે એના દાદાને જોતો સાહેબ ગીતા આખી લીધી સાહેબ છતાં સામે એના દાદા દેખાતા હતા એને અંદર અંશ લાગતો હતો કદાચ મારો દાદો છે એટલે ટીચીક 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 રમે હા એમ થાય કે આ અમે મરી જાય છે તૂટી કરી બળ કરી કરીને કરીને અને આ બે જે મહારથી છે એ તો બાજતા નથી કૃષ્ણને એમ થયું કે આ આ ચા અને મેં ઘેટા કીધે પણ અને આ બાજુ દુર્યોધન એને હક નો થાય એટલે એ એમ કહેવાય રાતનો પડાવ પીડ્યો એટલે શકુની મામા પાઈ જાય મામા ભીષ્મ પિતામાં લડતા નથી ખબર નહીં જાણે ગીલી દંડે રમવા આવતા હોય એમ ભીષ્મ પિતા હાવ મૂકી દીધું યુદ્ધ જ નથી કરતા આ આ જાવું છે યુદ્ધ કરવા એમ અને શકુની તો શકુની છે શકુની મામાએ યુક્તિ આપી એ કે બેટા આનો જવાબ તો મારી પાસે નથી તો તો આનો જવાબ લેવા માટે ધર્મ યુધિષ્ઠિર પાસે જાવ અરે એ તો આપણા દુશ્મન છે દુશ્મન હોય તો પણ સાચો ને સચોટ ઉત્તર કરે એનું જ નામ ધર્મ યુધિષ્ઠિ સાહેબ અને દુર્યોધન ધર્મ યુધિષ્ઠિરના કક્ષમાં આવે છે સાહેબ કક્ષમાં આવે છે પક્ષમાં નથી આવતો અને શકુની મામા કહે છે કે આનો ઉપાય તો મારી પાસે પણ નથી આનો ઉપાય લેવા માટે તમારે ધર્મ યુધિષ્ઠિરને મળવું પડે દુર્યોધન કહે છે એ તો આપણા દુશ્મન છે દુશ્મન હોય તો પણ સાચી અને સચોટ સલાહ આપે એને ધર્મ યુધિષ્ઠિર કહેવાય અને સાંજનો પડાવ ધર્મ યુધિષ્ઠિર જ્યાં ઊભા હતા ત્યાં એના કક્ષમાં જાય છે સાહેબ હે પક્ષમાં નથી જતા કક્ષમાં જાય છે પક્ષમાં ગયા હોત તો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં સાહેબ પણ કક્ષમાં જઈને દુર્યોધન કહે છે હા પ્રાતાશ્રી હા ભીષ્મ પિતામાં ક્રોધિત નથી થતા એને ક્રોધિત કરવા હોય તો શું કરવું બોલો દુશ્મન પાસે સલાહ માંગે અને ધર્મ યુધિષ્ઠિર કે હું તને આનો સાચો જવાબ આપીશ બોલો તો ખરા હવે ધર્મ યુધિષ્ઠિર સાચી વાત કરે કે આનો ઉપાય એ છે દુર્યોધન તું બેસ અને આનો ઉપાય સાંભળી તો જાજે ઉપાય એવો બતાવ્યો એવો બતાવ્યો કે આનો જળ એમ કહેવાય મગજની મતી ફેરવી નાખે ભીષ્મ એવો ઉપાય બતાવ્યો સાહેબ દુર્યોધનને કીધું કે ભીષ્મ પિતામાનો ખોરાક છે ને કોઈ પાપીના હાથ રે ખવડાવી દે યાદ રાખજો ખોરાકની વાત ચાલે છે આજે કોઈ પાપીના હાથનું ખવડાવી દે એટલે એમ કહેવાય કે ભીષ્મ પિતાની તાંબા તપેલ તાંબા જેવી એમ કહેવાય આખી થઈ જાય અને ગુસ્સો અંદર આવશે ને કીધું કાંઈ વાંધો નહીં એ તો હોપટ નીકળી ગયો દુર્યોધન પાછો રસ્તા વિચાર આવ્યો કે કદાચ હા હા પાપ્યો છો ધો ક્યાં પાપી માણા લેવા ક્યાં જાવ પાછો આવ્યો અને કીધું ભાઈ આપણે પાપી ક્યાં ગોતવા જાવ ત્યાં તો નકુલ સહદેવ બે બેઠા હતા એ કે તમારે ક્યાં ગોતવા જવા પડે એમ છે હે કે પાપી માણસો તમારે ક્યાં ગોતવા જવા પડે એમ છે દુર્યોધન સમજી ગયો કે આ બાણ તો મારી ઉપર જ લાગ્યું છે અને છતાં ધર્મ ધર્મયુધિષ્ઠિરે કીધું કે પાપી માણસ જો કોઈ તારે ઓળખવો હોય તો હાથમાં એક જવારની મુઠ્ઠી લે અને જ્યાં પારેવા ચણ ચણતા હોય ને ત્યાં નાક અને બધા પારેવા જો ઉડી જાય તો સમજવું કે તું મહાપાપી છે ને એમ થયું ઓહો હો આ લાઈને જ પ્રયોગ કરું દુર્યોધને એમ કહેવાય કે ચણ લીધી હાથમાં અને પારેવાને નાખ્યા અને પારેવા ફાડ 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 કરતા ઉડી ગયા દુર્યોધન સ્તબ્ધ થઈને જોતો રહ્યો હોય 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 આ પાપી તો સૌથી મોટો હું છું પોતાના અંતકરણમાં વિચાર ગયો હે બુરા દેખન મેં ગયો બુરા મિલા ને કોઈ જબ ઘટ ભીતર દેખ્યા તો મુજસે બુરા ન કોઈ દુર્યોધનને થયું કે મારી જેવો કોઈ માણસ ખરાબ નથી હે આ આ આ ઘટમાં જોવું પડે ઘટ એતા અંતકરણ હે ઘટમાં જોયા કરો કાંડે બાંધી ઘડિયાળ કા ફરો હે પ્રાણિયા હે પુરુષોત્તમ તમે ઘટ ભીતર જોયા કરો હે આ કાંડામાં ઘડિયાળ બાંધી છે એ તમને સમય નહીં બતાવી શકે તમારો તમારો આવનારો સમય શું છે એ તમને નહીં બતાવી શકે જો તમારો આવનારો સમય જોવો હોય તો અંતર જ જોવું પડે ઘટમાં જ જોવું પડે એટલે યુધિષ્ઠિરે કીધું કે વાંધો નહીં તમે બધા આ રીતે યુદ્ધ કરો એ ક્રોધિત થશે પાપીના હાથનું ખવડાવી દો દુર્યોધન કે કાંઈ વાંધો નહીં હવે પાપી તો હું જ છું મારે જ કરવાનું જ બધું એટલે જ્યાં બીજા દિવસે ભીષ્મ પિતામાનું રસોડું હતું ત્યાં ગયા ત્યાં રસોડામાં ગયા અને તરત જ એમ કેવાય હાથમાં જે જે બાંધવાનું બધુંય ચાલુ હતું એ બંધ કરાવી દીધા એક બાજુ લોડ બાંધતા હતા એક બાજુ સંભાર એક બાજુ શાકના વઘાર ચાલતા હતા અને શ્લોક એવા ઉદ્ધાર થતા હતા કે વાતાવરણ દિવ્યમય હતું એટલે શુદ્ધ ખોરાક બનતો હતો ત્યાં તો ભીષ્મ પિતાના રસોડામાં દુર્યોધન હોપટ કરી ગયો બધાને કીધું એ હાલો નીકળો હમ હમ નીકળે નીકળો હલો બધાય એટલે એ કે અહીંયા તમારથી ન હોય નીકળ ની નગર બબે હમણાં ના ખાઈ ને નીકળ હલો ગદા ભેગા પાડી દે બધું નીકળ્યા બધાને કાઢ્યા એ ડાળ હાલો નીકળો એ લોટ એ હું બાંધી લે હાલ હાલ એ સંભારા હાલો નીકળો બધા બારા નીકળો હા માળા ધોડ્યા આવ્યા આવજ રીતે ખોરાક અશુદ્ધ કર્યો સાહેબ અને પછી લોટમાં તો ભીમ દેખાણો ભીમ ને તો ઢીકે પાટે ઢીકે પાટે માર્યો એવો એવો માર્યો હા લોટમાં લોટમાં એમ લાગ્યું કે આમાં ભીમ હશે તો એમાં માર્યો એ કેવો ખોરાક બને સાહેબ હે એ ખોરાક એમ કહેવાય રાંધી અને સરસ મજાનો તૈયાર કર્યો લ્યો આમે આપણે આપણે સરસ મજા જ કેવું પડે ને હે એને સરસ તૈયાર કરીને પછી ભીષ્મ પિતા મને કીધું પિતામાં તમારે આજે ખોરાક મારી સાથે લેવાનો છે ભીષ્મ પિતામાં કે બટા ખોટું થયું ખોરાક તો તમારે મારી સાથે જ લેવાનો છે કાંઈ વાંધો નહીં ચાલ બેટા અને ખોરાક લેવા આવ્યા અને પેલું બટકું હજી તો ગળે ઉતર્યું અને એવો ખોરાક એવો એમ કહેવાય ખોરાક મગજમાં ચડ્યો કેમ કે અશુદ્ધ ખોરાક થઈ ગયો તો મગજ ફેરવી નાખ્યું અને કીધું કે પાંડવના દીકરાને હું રાય ગડી છે બીજા દિવસે એમ કહેવાય કે રાત તૈયાર થયો સવારના છ વાગ્યા ત્યાં તો ઢે ઢેં ઢેં કરીને એમ કહેવાય બાણ ઉપર તીર ચડાવીને પિતામાં તૈયાર થઈ ગયા હતા કે અર્જુનને આજે પરાસ્ત કરવો જ છે અને હા મેં હજી તો અર્જુન બ્રશ કરતા હતા ચા તો ભીષ્મ પિતામાં છૂટું બાણ જવા દીધું લોટો ટોળી નાખ્યો એ કે આ કોણ હવાર હવાર માં આવ્યો ત્યારે કૃષ્ણ ત્રણ વાગે જાગી ગયા હતા સાહેબ કેમ કે એ રક્ષણહાર પાલનહાર હતા કીધું અર્જુન આજે તારી સામે આવે છે એ કોઈ ભીષ્મ પિતા નથી આજે તારી સામે કાળ બનીને આવે છે એટલે આજે માર ખા નહી તો કઈ નહીં પોતાની જાતને બચાવી લેજે આ અશુદ્ધ ખોરાક કરાવી શકે સાહેબ આવી રીતે સાહેબ ભીષ્મ પિતામાં જેવા ભીષ્મ પિતામાં નું એમ કહેવાય અંતકરણ બગડી જતું હોય તો તમે હું તો શું કહેવાય સાહેબ એટલા માટે ગમે ત્યાં ગમે તેમ ન ખાઈ લેવું જે પણ ખાવા જઈએ એનું અંદર ખાને જોવું સાહેબ ત્યારે તમને સાચા ખોટાની ખબર પડશે અને તમારા ઘરમાં પણ જો આવો જ ખોરાક ભગવાનને અને તૈયાર થતો હશે તો તમારા બધાના અંતકરણ ચોખા થશે અને વિચારો સારા થશે વિચારો સારા થશે એટલે સમાજની પ્રગતિ થશે સમાજની પ્રગતિ થશે એટલે દેશ આપો હાપ જળઘળી ઉઠશે હે આમાં બધાને સહકારની જરૂર છે સાહેબ અને બધા એક બનીએ એક સાથે લડીએ અને ફરી પાછા આવા દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં આપણે પાછા મળતા રહીશું મારું નામ દર્શક પટેલ ફરી પાછા મળતા રહીશું ત્યાં સુધી નમસ્કાર